नेक्स्ट क्वेश्चन मित्रों आपणी पासे छे, केंद्रीय विस्फोटन दरमियान एक स्ट्रोंशियम SR छे जेनू अर्धायुष्य समय है पूछा 28.1 वर्ष। जो तेज समय ताजा जन्मेला एटले के ज्यारे आ विस्फोटक थयो उलू ज्यारे निकल्यू त्यारे एक बाळकनो जन्म थयो। हवे मित्रों समझो के वातावरणमां ई होय तो बाळकना शरीरनी अंदर दाखल थवानू, यस आगळ तो ताजा जन्मेला बाळकना हाडकामां एक माइक्रोग्राम स्ट्रोंशियम कैल्शियम ना बदले शू थई गयुं, कैल्शियम नी जग्याए एक शू आवी गयुं, स्ट्रोंशियम आवी गयुं। केटला माइक्रोग्राम? एक। हजु जो आमां माइक्रोग्राम ने बदलवानुं नथी, जो तमने प्रश्नमां उल्लेख कर्यो होय तो बदलवानुं छे। तो ते बाळकमां जो बीजी कोई चयापचय नहीं, एटले बाळकनी अंदर कोई बीजी चयापचयनी क्रिया नथी थई अने शरीरमांथी ईवडुं जे छे ए निकळ्युं नथी, पण हवे केन्द्रीय प्रक्रिया आ जे केन्द्रीय विस्फोटक छे એટલે રેડિયો એક્ટિવ પ્રક્રિયક થયો, અને રેડિયો એક્ટિવ પ્રક્રિયક હોય એટલે એનું વિઘટન થવાનું ચાલુ થાય। તો એમાં પહેલી લાઈન જે મેં અહીંયા લખી તમારી માટે જોરદાર છે કે ભાઈ કેન્દ્રીય વિખંડન એ હંમેશા પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, આ લાઈન તમને યાદ આવવી જરૂરી છે। આ લાઈન આવી ગઈ એટલે સમજી લો લાઈફ જિંગાલાલા, બરાબર? તો આ લાઈન યાદ આવવી જરૂરી છે, કેન્દ્રીય વિખંડન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। ટી વન આફ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 28.1 વર્ષ। એ ક્યાંથી આવ્યું? પ્રશ્નમાંથી આવ્યું, મેં નથી લીધું, પ્રશ્નમાંથી આવ્યું। તો ટી વન આપનું સૂત્ર છે 0.693 કે આ કોનું છે? પ્રથમ ક્રમ માટેનું છે ને, તો કે ઇઝ ઇક્વલ ટુ 0.693 અપોન 28.1, તો આ મળી ગયો મને કે। આગળ આર નોટ એટલે શરૂઆતની અંદર બાળકની અંદર કેટલું હતું? એક માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ હતું। તો ટી વન બે પ્રશ્ન આપ્યા છે, જો 10 વર્ષ અને 60 વર્ષના અંતે, મેં બે એટલે રાખ્યા છે આમાં કે તમને બેયની પ્રેક્ટિસ થઈ જાય એક સાથે, ઓકે? ચાલો 10 વર્ષ પછી શરીરમાં ધારો કે આરટી જેટલું સ્ટ્રોન્શિયમ હાજર હોય, આરટી જેટલું હાજર હોય તો કેટલું છે આરટી? આરટી જ મેળવવાનું છે ને, તો આરટી મેળવી લઈએ। ટી ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે લોગ આર નોટ અપોન આરટી। તો 60 2.303 અપોન આ જે છે એ કેનો આંકડો મેં મૂકી દીધો -2 ઘાત મૂકીને, તો 1 ક્યાં થયું? તો જો આવી રહ્યું 1, આ 1 જ 1 મૂક્યું, આરટી લોગ 1 અપોન આરટી ને સૂત્રનો કરતા બનાવ્યો, બાકીનું પદ બીજી બાજુ જવા દીધું, જેથી જેનો જવાબ આવશે 0.1070। હવે લોગને હું આ તરફ લઈ ગયો એન્ટીલોગ, એન્ટીલોગમાં મેં તમને સમજાવ્યું હતું માઇનસ વાળા પ્લસ વાળા પોઈન્ટની આગળ 3 લાઈન, પોઈન્ટની પછી 2 લાઈન, બધા મેં તમને કરાવ્યા હતા, યાદ છે ને? યસ। અને એક શોર્ટકટ રીત આપી હતી નીટ માટે, ઓકે 0.1070। તો 1 અપોન આરટી તો 0.1 કેટલા થાય છે? 27.94, તો જેથી આરટી જે છે એ કેટલા થાય છે? 0.7816 માઇક્રોગ્રામ। આ તમને મળ્યું 10 વર્ષ પછી બાળકની અંદર જે પહેલા 1 માઇક્રોગ્રામ તો હતું જ, ધીમે ધીમે વિખંડન પામીને કેટલું થઈ ગયું છે? 0.7816। હવે વાત કરી 60 વર્ષ પછી ભાઈ શું ખ્યાલ હશે, બરાબર? 60 વર્ષ પછી ધારો કે એ બાળકના શરીરની અંદર આરટી ડેશ હોય, મેં આરટી ડેશ શું કામ કીધું? કારણ કે આરટી તો મેં એક વખત મેં લખી નાખ્યું, મેં આરટી ડેશ કહી દીધું, બરાબર? તો હોય તો ટી બરાબર આ સૂત્ર મૂકી દીધું, તો બધા પદ મૂક્યા જેમ હમણાં મૂક્યા હતા કે ટી બરાબર 60 વર્ષ, આ પણ વર્ષની અંદર છે, કેને મેં ચેન્જ નથી કર્યું, વર્ષમાં જ રહેવા દીધું છે। લોગ 1 અપોન આરટી ડેશ, તો લોગ 1 અપોન આરટી ડેશ એના બધા પદ અહીંયા મેં જ્યારે મૂક્યા, બરાબર, અહીંયા જોજો અહીંયા જે છે ને એ 60 છે, જ્યારે પદ મૂક્યા હતા મને લોગ વન અપોન આરટી 0.6425 આવ્યું, પછી લોગને બીજી બાજુ લઈ ગયો એટલે એન્ટીલોગ થવાનો, અને પરિણામે આરટી ડેશ મને મળી ગયો 0.228 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ। તો મિત્રો આ રીતે એનો જવાબ મેળવી શકાય, જે તમે આસાનીથી આ વિડીયોના દ્વારા લખી શકશો।